ધારાસભ્યએ ભલામણ એવી કરી લેતી ડિમોલિશન અટકી ગયું હતું બેન. જો ભાનુબેન નું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ. હું બહુ સ્પષ્ટ તમને કહી ચૂક્યો છું કે કદાચ આમાં મારું નામ આવે તો હું, મારી પણ તૈયારી છે કે ફક્ત રાજકારણ મૂકી દઉં નહીં, મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરાવા જોઈ. અને એમાં કોઈ પણ અમારા કોર્પોરેટર હોય કે કોઈ પણ નેતા હોય એને કોઈને પણ આમાં છોડવા ન જોઈએ. અને આને આના માટે દાખલારૂપ સજા મળે કે જે રાજકોટ ગુજરાત જ નહીં સમગ્ર હિન્દુસ્તાનમાં એક દાખલારૂપ સજા બને અને આ પ્રકારના બનાવ ભવિષ્યમાં ના બને એ પ્રકારની આખી વ્યવસ્થા બને એવી સરકાર પણ કરવી જોઈએ. તમારું નામ આમાં ચર્ચામાં આવી રહ્યું છે કે કમલેશભાઈ મીરાણી કોઈ વાત આવી છે એટલે કહી દઉં કે ક્યાંય પણ આ અગ્નિકાંડ વિષયમાં ક્યાંય પણ મારું નામ ખોલે તો હું સ્વાભાવિક તમારી સમક્ષ કહું છું કે હું મારું જાહેર જીવન એ પણ છોડી દઈશ. ક્યારેય પણ જ્યારે બે ત્રણ મીડિયામાં મેં સાંભળ્યું જે જગ્યા મવડી વાવડી વાળી જે વાત છે એમાં ક્યાંય પણ મારું લોકેશન હોય ક્યાંય પણ કશું હોય તો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર. રાજકોટમાં જે અગ્નિ દુર્ઘટના બની એના પછી લોકોની આંખમાં ધૂળ નાખવા માટે, લોકોને છેતરવા માટે દર વખતની જેમ આ વખતે પણ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ, પણ આજે સવારથી એક નવા પ્રકારની છેતરપિંડી ભાજપ વાળાઓએ ચાલુ કરી છે. મારે, મને એમ થયું કે નથી બોલવું, પણ છતાંય ફરજ પડે છે બોલવા માટેની. આજે સવારથી ભાજપની જે આખી ટોળકી છે, રાજકોટ ભાજપની ટોળકી, એ આખી ટોળકી વારાફરતી મીડિયામાં આવી અને હરીશચંદ્રના સીધી લીટીના વારસદારો હોય અને સત્યવાદી હોય એવી રીતે ટીવીમાં આવી અને બોલે છે કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. મારું નામ આવશે એ રાજકોટના બધા ભાજપની જે ટોળકી છે જે તે વખતની, એ અત્યારે એવા દાવા કરે છે. પહેલી નજરે જયારે આ વાત સાંભળીએ તો આપણને છેતરાઈ જઈએ, આપણને એમ લાગે કે આ તો કેટલો સારો માણસ હશે, સામે ચાલીને કહે છે કે મારું નામ આવશે તો હું બધું છોડી દઈશ ને મારા ઉપર કાર્યવાહી થવી જોઈએ વગેરે વગેરે. પણ આ ભાજપ વાળાની જનતાની આંખમાં ધૂળ નાખવાની ટેકનિક છે. કેવી રીતે? ધારો કે કોઈ જગ્યાએ બેન દીકરીની છેડતી થતી હોય અને આપણે ત્યાં ઊભા હોઈએ તો આપણી જવાબદારી શું? એને રોકવાની જવાબદારી તો ખરી ને, પણ આપણે એને રોકીએ નહીં અને છેડતી થતી હોય એને જોઈ રહીએ તો છેડતીની એફઆઈઆરમાં આપણું નામ લખાઈ ન આવે. કોઈ જગ્યાએ ખૂન થતું હોય અને ખૂનને આપણે ઊભા ઊભા જોઈ રહીએ તો ખૂનની એફઆઈઆરમાં આરોપી તરીકે આપણું નામ ન આવે. પણ એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં ઊભા ઊભા જોયું એ ગુનો નથી. આજે જે હરીશચંદ્રના વારસદારો બનીને મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ કહેવા વાળી ગેંગ જે છે, એ ગેંગના સભ્યો કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન હતું, કોઈ કોર્પોરેશનમાં હતું, કોઈ ભાજપના શહેર પ્રમુખ હતું, કોઈ ધારાસભ્ય હતા અથવા છે, તો તમારી શું જવાબદારી? તમે તમે પોતે ખૂન નથી કર્યું, પણ ખૂની ખૂન કરતો હતો એને તમે જોઈ તો રહ્યા હતા ને. આ ટીઆરપી ગેમ ઝોન બન્યો એમાં કદાચ તમે હપ્તો નહીં લીધો હોય અથવા એના માલિકો સાથે તમારી સાંઠગાંઠ ન હોય એવું બને, પણ તમારી ધારાસભ્ય તરીકેની જવાબદારીનું શું થયું? સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની જવાબદારીનું શું થયું? તમે શહેરના પ્રમુખ તરીકે તમારી જવાબદારીનું શું થયું? તમે પોતે ખૂન નથી કર્યું, તમે પોતે બળાત્કાર નથી કર્યો, પણ તમે જોયું તો છે ને આંખ આડા કાન કર્યા ને, એનું શું? આજે ટીવીમાં આવીને ફાંકા ફોજદારી કરો છો, મારું નામ આવશે તો હું જાહેર જીવન. ભાઈ, તમારું નામ આવી ગયું ને ધૃતરાષ્ટ્રની સભામાં, માતા દ્રૌપદીનું ચીરહરણ ખાલી દુશાસને કર્યું હતું, બાકીના બધાએ તો એ જે ચીરહરણની ઘટનાને જોઈ એના પાપના ભાગીદાર બન્યા ને, મહાભારતના યુદ્ધમાં એની સજા મળી અમને જોવાની. હવે આજે તમે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દેશની ફાંકા ફોજદારી કરો છો, એટલા બધા સત્યવાદી હોવ, એટલા બધા હરીશચંદ્રના વારસદારો હોવ, આટલા બધા નૈતિક હોવ તો રાજીનામું આપી જ દો ને, નામ આવવાની રાહ ક્યાં જોવો છો? અને કયા ભાજપ વાળાના નામ ક્યારે એફઆઈઆરમાં આવ્યા છે તો તમારા આવશે? તમને ખબર છે કે નામ નથી આવવાનું એટલે હરીશચંદ્રના ગાડામાંથી પડી ગયા હોય એવી સુફિયાણી વાતો કરો, શરમ નથી આવતી? મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ, દ્રૌપદીના ચીરહરણ થયા દુશાસને કર્યા હતા, આખી સભાએ નહીં પણ આખી સભાએ જોવાની ભાગીદાર હતી. આ ટીઆરપી ઝોન રાજકોટમાં જે સાલમાં જે વર્ષમાં બન્યો હશે તે સમયના ધારાસભ્યએ હપ્તો ન લીધો હોય તો એ ગુનેગાર છે, તે સમયના સ્ટેન્ડિંગ ચેરમેને પૈસા ન લીધા હોય તો એ ગુનેગાર છે,
તે સમયના શહેર ભાજપના પ્રમુખે પૈસા ન લીધા હોય તોય ગુનેગાર છે. જરૂરી નથી તમે પોતે જ ખૂન કર્યું હોય. તમે ખૂન થતું જોઈ રહ્યા છો આંધળા બનીને, ધૂતરાષ્ટ્રની જેમ તમે જોયો. આ ટીઆરપી મોલ ચાર ચાર વર્ષ સુધી ચાલતો રહ્યો. લાક્ષાગૃહ, મહાભારતમાં શબ્દ છે લાક્ષાગૃહ, પાંડવોને સળગાવી અને મારી નાખવાનું જે કૌરવોનું ષડયંત્ર હતું એ. આ લાક્ષાગૃહ ચાર વર્ષથી રાજકોટમાં ચાલતો હતો, તમે તમાશો જોયો. અને આજે આવી અને હવે લોકોને છેતરવાની દુકાન ખોલી છે. બેશરમ તમે છો ભાજપ વાળાઓ, એ તો આખી દુનિયા જાણે છે. પણ આટલા નફટ છો, આટલી વિકૃત માનસિકતા ધરાવો છો કે લોકોને છેતરવા નીકળ્યા છો. મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ. એટલે ભાઈ છોડી જો ને, તમને ક્યાં કોઈએ બા બાપુજીના સોગંદ આપ્યા છે કે રહેજો જ રાજકારણમાં? અને તમે છો તો જનતાનું શું ભલીવાર કરી નાખ્યું? તમે રાજકારણમાં છો છતાંય 40-50 લોકોના જીવ ગયા છે. તમારી જેવા ચાર લોકો નહીં હોય તો ક્યાં આપ તૂટી પડવાનું છે? એટલે જનતાને છેતરવાનું, શાણી શાણી વાતો કરવાનું અને પોતે મોટા હરીશચંદ્રના વારસદારો બનીને આવ્યા છે એવી બધી છુફિયાણી ફિલોસોફી કરવાના બદલે લોકોના દુઃખમાં ભાગીદાર બનો, સંવેદનાઓ આપો અને તમારી માનવતા તમારી અંદર કાંઈ બચી હોય તો એનું દર્શન કરાવો, નહીતર મૂંગા રહો. પણ આટલી હદે લોકોને છેતરવાની દુકાન ન ખોલો. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત.